હા યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા રાખું છું કે મજામાં છો. મિત્રો, અત્યારે હું આવ્યો છું લોણસેલા ગામે, અને મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે પાછળ રાધરામ બાપુનું મંદિર છે. અને મિત્રો, આજે લોણસેલા ગામે ઠાકોર સમાજ સમૂહ લગ્ન છે, જેને ત્રણ તાલુકા આવરી લેવામાં આવે છે. ભાભર તાલુકો, વાવ તાલુકો અને સુગમ તાલુકો, એમ ત્રણ તાલુકા, ભાભર, વાવ અને સુગમ, ત્રણ તાલુકાના ઠાકોર સમાજના મિત્રો સમૂહ લગ્ન છે. અને મિત્રો, લોણસેલા ગામે આજે પહેલો સમૂહ લગ્ન છે ઠાકોર સમાજનો, જે ત્રણ તાલુકાને આવરી લેવામાં આવ્યો છે. અને મિત્રો, આપણે બીજી વાત એ કરીએ કે આના પહેલાં પણ જે સમૂહ લગ્ન હતો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોયડા ગામે, ત્યાં પણ મિત્રો 49 કન્યાઓને સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. અને આજે મિત્રો અહીંયા જે લોણસેલા ગામે ભાભર, વાવ અને સુગામ આ ત્રણ તાલુકાના જે 32 કન્યાઓના સમૂહ લગ્ન આવરી લેવામાં આવે છે. અને મિત્રો, ખૂબ સરસ કાર્ય કહેવાય, ત્રણ તાલુકાના સમેશ ઠાકોર સમાજના સમૂહ લગ્ન છે. અને મિત્રો, અહીંયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન તો છે, અને મિત્રો બીજી આપણે વાત કરીશું કે લોણસેલા ગામે શ્રી લાધરામ બાપુનું પવિત્ર ધામ પણ આવેલું છે. અને મિત્રો, ત્યાં જઈ હું તમને પહેલાં દર્શન કરાવું લાધરામ બાપુના, અને મિત્રો સમૂહ લગ્નનું એ પણ તમને વિડીયો બતાવું. અને મિત્રો, અને મારે જે યુટ્યુબ ચેનલ છે મિત્રો, એની અંદર એક વિડીયો છે જે ઇતિહાસ વિશેનો, એ પણ મિત્રો તમે જોઈ શકો છો કે લાધરામ બાપુનો જે પૂરો ઇતિહાસ છે તેનો વિડીયો મારી ચેનલની અંદર છે. તો મિત્રો, એ જરૂર જોજો. અને મિત્રો, અહીંયા છીએ પાછળ, તો તમે જોઈ શકો છો કે પાછળ મંદિર છે લાધરામ બાપુનું, અને તમે જોઈ શકો. અને અહીંયાથી મિત્રો આપણે જોઈ શકીશું સીધું સામે, જો સામે તમને સમૂહ લગ્ન દેખાશે, ત્યાં મિત્રો સમૂહ લગ્ન છે. અને મિત્રો, આ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં જણાવજો કે અમારો વ્લોગ કેવો લાગ્યો તમને. અને મિત્રો, આ ચેનલ ઉપર નવા તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બાજુમાં આપેલ બે લાઇકન ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી કરીને હું નવો વ્લોગ અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો જય લાધારામ બાપુ, જય ઠાકોર સમાજ. તો મિત્રો, આ છે મંદિરે જવા માટેનો પ્રવેશ જોઈ શકો છો. અહીંયા પબ્લિક દર્શન કરવા આવી પાછી જઈ રહી છે, તમે જોઈ શકો છો. મિત્રો, અહીંયા લાધરામ બાપુનો જે ઇતિહાસની વાત કરીએ તો લગભગ 80 વર્ષ જૂનો ઇતિહાસ છે, કે તેમની જીવિત સમાધિ તેઓ લીધી હતી, જે એક મુઠ્ઠી લાકડામાં કહેવાય છે, તેઓ અગ્નિ સંસ્કાર કર્યા હતા. મિત્રો, આ છે જે મંદિર, તમે જોઈ શકો છો મંદિર, એક સાથે મંદિર છે, એ ડાબી બાજુ મંદિર છે, એ મિત્રો રામાપીનું છે, એ પહેલાં આપણે, અને આ જે જમણી બાજુ છે મંદિર, એ મિત્રો લાધરામ બાપુનું છે, પહેલાં હું તમને રામાપીને દર્શન કરાવી દઉં. જય રામાપીન, તમે દર્શન કરી શકો છો રામાપીનના. અને અહીંયાથી આપણે લાધરામ બાપુના પગલા છે. અને આ જે મંદિર દેખે મિત્રો, સીધારામ બાપુનું છે. ચલો આપણે ત્યાં અંદર જઈએ, તમને સીધારામ બાપુના પણ દર્શન કરાવી દઉં. તો દરેક મિત્રને જય સીધારામ બાપુ. મુખ્ય મંદિર છે હનુમાન દાદાનું છે. મારા તિલક કરી રહ્યા છે. જુઓ મિત્રો, હનુમાન દાદાની મૂર્તિ છે. જય બજરંગબલી, મનોજ મારતુલ્યનું જીતેન્દ્ર બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજ વાનવિકમુક્ત શ્રીરામદૂતમ શરણમ સવક્ત. જય બજરંગબલી, મારાજીએ પાણી તિલક કરી દીધું છે. મંદિરનું પૂરું લોકેશન મિત્રો, મંડપ બાંધેલું છે, મિત્ર આવી રીતે દેખાય છે. પ્રવેશદ્વાર સામે છે, અહીંયાથી મિત્રો સામે તમે જોઈ શકો છો સમૂહ લગ્ન. અને અહીંયા પબ્લિક જઈ રહી છે સમૂહ લગ્ન તરફ, સામે દેખાય છે લોકેશન.
અંદર આવવા માટેનું ગેટ છે આ જે મંદિરનું લોકલ છે ઓય તેરા બતાવ્યો કે ફરીથી એમને બતાવીશું તમે સમલોગન જોઈ શકો છો મિત્રો હજારો સંખ્યામાં આજે પબ્લિક આવે છે અને મિત્રો બાબર વાવ અને સુગમ એમ ત્રણ તાલુકાને આવરી લેવામાં આવે છે અને 32 કન્યાઓના સંલગ્ન છે અને મિત્રો લોણછેલા ગામે આજે પહેલી વાર સંલગ્ન યોજાયો છે એટલે કે પહેલો સંલગ્ન છે મંત્રીશ્રી દૂધપાક મંડળી તારીખ 11/5/2024 મંત્રી આવ્યા તો સ્ટેજ પર મનસુખજી મંત્રી આવો અને આવી રહી છે જમવા જોઈ શકો છો ત્યાં જમવા ચાલી રહી છે માટે જમવાનું મિત્રો આપણે પણ જમવા જઈશું હવે મિત્રો આપણે થાળી લઈને લાઈન માટે આવી ગયા છીએ મિત્રો પ્રસાદ તો આપણે લેવો જ પડે પ્રસાદ નો બગાડ નહીં કરો મિત્રો જમો ખાઈ